નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો ગઈકાલે આપણે આવવાના આવ પાઠનો અભ્યાસ કર્યો હતો, આપણે આજે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. તમે જોયું મિત્રો કે દુધા મામાને ત્યાં જ્યારે લેખક પરમાણુ નાખવા ગયા અને તેમને પૂછ્યું કે હું બુટ ક્યારે લઈ જાઉં, તો દુધા મામા જણાવે છે કે જો ને ભાણા, આજે જાણે શનિવાર થયો, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે. તો દુધા મામાએ કીધું કે આજે શનિવાર થયો છે, તું રવિ સોમ મંગળ જવા દે, એટલે કે રવિવારે નહીં, સોમવારે નહીં, મંગળવાર પણ નહીં અને બુધવાર પણ જવા દે, તું એમ કરજે ગુરુવારે બુટ લઈ જજે, બુધવાર પણ જવા દે એમ કર, ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય, બરાબર, બુટ ગુરુવારે તું લઈ જજે, ગુરુવાર સારો પણ કહેવાય, એટલે હું તને ગુરુવારે બુટ આપીશ. તો દુધા મામાએ પ્રથમ જે વાયદો છે તે ગુરુવારનો કર્યો અને કીધું કે તું ગુરુવારે બુટ લઈ જજે. આગળ જોઈએ, એ પાંચ દિવસ પસાર કરવા માટે મારે માટે અસહ્ય થઈ પડતા, વળી ગુરુવારની કલ્પના કરતા કરતા આનંદ થતો હતો. લેખક કહે છે કે આ પાંચ દિવસ પસાર કરવા મારા માટે તો અસહ્ય, અસહ્ય એટલે સહન ન થાય તેને અસહ્ય કહેવાય. તો લેખક કહે છે કે મારા માટે તો અસહ્ય થઈ પડતા, પણ જ્યારે ગુરુવારની કલ્પના થતી, એટલે કે ગુરુવારે બૂટ મળશે અને ગુરુવારે બૂટ પહેરીને હું ફરવા જઈશ, ગુરુવારે બૂટ મળવાની આ કલ્પનાથી લેખકને આનંદ થતો. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે, ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નકોર લાલ વાદળીવાળા પહેરીને નિશાળે જઈશ, છોકરા છોકરીઓ જોઈ રહેશે. લેખક વિચારતા હતા કે શનિથી બુધવાર સુધીના જે દિવસો તો પસાર થઈ જશે, ગુરુવાર આવશે, ગુરુવારે મને મારા નવા બૂટ મળી જશે, આ નવા નકોર લાલ રંગના બૂટ વાદળીવાળા બૂટ પહેરીને હું નિશાળે જઈશ, અને નિશાળે જઈશ ત્યારે શાળાના છોકરા છોકરીઓ જોતા રહી જશે. લેખક આવી કલ્પનામાં કલ્પના કરતા આનંદમાં અને આનંદમાં ઘરે પાછા આવતા. તો દુધા મામાએ પ્રથમ વાયદો કર્યો ગુરુવારનો અને કીધું કે ગુરુવારે તું બૂટ લઈ જજે. આગળ જોઈએ, પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં દુધા મામાની દુકાને પહોંચી જતો. પાંચ દિવસ પસાર થઈ ગયા, ગુરુવાર આવ્યો અને ગુરુવારે લેખક દુધા મામાની દુકાને પહોંચી ગયા અને કહ્યું કે મને મારા બૂટ આપી દો. લેખક કહે છે, પહોંચી જતો, મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. લેખક કહે છે કે મારા બૂટ લાવો, મારા બૂટ જલ્દી આપી દો. ગુરુવાર આવ્યો એટલે વાયદા પ્રમાણે લેખક દુધા મામાની દુકાને ગયા અને કીધું કે મને બૂટ આપી દો. પરંતુ મારી આવી ઉત્કંઠાની દુધા મામા માથે કાંઈ અસર થતી નહીં. લેખકના આ ઉત્સાહની દુધા મામા પર કોઈ જ અસર ન થઈ અને દુધા મામા તેમની આદત પ્રમાણે કહેતા કે આવ ભાણા આવ, અને પછી એમની લાંબી વાતો શરૂ કરે. હા, દુધા મામાએ કીધું કે આવ ભાણા આવ, છોટું મિયા ક્યાં છે? તો તેમણે વાતો શરૂ કરી કે છોટું મિયા. મિત્રો, છોટું મિયા એ લેખકના ભાઈ છે અને દુધા મામાએ પૂછ્યું કે તે અત્યારે ક્યાં છે, શું કરે છે? લેખકે કહ્યું કે દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. દ્વારકા પાસે બરડિયા સ્ટેશન છે, ત્યાં સ્ટેશન માસ્તર છે. સ્ટેશન માસ્તર એટલે તમને ખબર છે? યસ મિત્રો, ટિકિટ ચેકર. હા તો બરાબર, પણ અરે ભાણા સાંભળ, હું તને કહેતા ભૂલી ગયો. દુધા મામા એમની વાત શરૂ કરી કે હા બરાબર છે કે છોટું મિયા દ્વારકા પાસે સ્ટેશન માસ્તર છે, પણ અરે ભાણા તું સાંભળતો ખરો, હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો. હવે દુધા મામાની વાત કહે છે, દુધા મામાએ બૂટ સીવ્યા નથી, શું બહાનું ઘડે છે જોઈએ. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા. જાત્રા એટલે યાત્રા, સફર. અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા, એમાં દ્વારકા આવતા ને છોટુભાઈ ભેગો થઈ ગયો, અને દ્વારકા આવ્યું ત્યાં તારો છોટુભાઈ, બરાબર, છોટુભાઈ અમને ભેગા થઈ ગયા. અમને જોઈને શું ખુશ થયો છે, મને કહે મામા તમે અહીં ક્યાંથી, અને અમને જોઈને છોટુભાઈ તો એટલા ખુશ થઈ ગયા અને કીધું કે મામા તમે અહીંયા ક્યાંથી. મેં કહ્યું ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છીએ, હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છીએ. દુધા મામાએ છોટુ મિયાને કહ્યું કે અમે બધા ઘરના બધા સભ્યો અમે જાત્રા કરવા માટે આવ્યા છીએ, હજુ અત્યારે હાલ જ આ ગાડીમાંથી ઉતર્યા છીએ. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કરાવ્યા, બરાબર. દુધા મામા કહે છે કે છોટુ મિયા સાથે અમે ચા પણ પીધી અને છોટુ મિયાએ અમને દ્વારકાધીશના દર્શન પણ કરાવ્યા.
મિત્રો આપણા ગુજરાતનો જે છેડો છે ઓખા બંદર, ત્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. તો લેખક સોરી દુદા મામા કહે છે કે અમે દ્વારકાધીશના દર્શન પણ કર્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશને આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. છોટુ મિયાએ અમને આખું દ્વારકા ફેરવ્યા, આખું દ્વારકા બતાવ્યું અને છેલ્લે સ્ટેશને આવીને અમને ગાડીમાં સારી જગ્યા શોધીને બેસાડી દીધા અને અમે સીધા આવતા રહ્યા. તો છોટુ મિયાએ અમને ખૂબ જ મદદ કરી. દુદા મામા આ બધી વાતો શરૂ કરતા હતા. લેખક તો બૂટ લેવા આવ્યા હતા, કાંઈ તકલીફ ન પડી. મોટો ઈ મોટો દુદા મામાએ કીધું કે છોટું મિયાએ અમને જરા પણ તકલીફ ના પડવા દેવી. મોટો એ તો મોટો, મોટો એ મોટો એટલે મિત્રો અહીંયા છોટું મિયા એ લેખકના મોટા ભાઈ છે. લેખક કહેતા, દુદા મામાએ લાંબી વાતો એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂરવાડી દેતા. દુદા મામાની આવી લાંબી વાતો ચાલ્યા કરતી અને એટલી રસપૂર્વક કહેતા કે લેખકને બૂટ જ ભૂરવાડી દેતા. લેખક કહે છે, પણ મારા બૂટનું શું થયું? બૂટ જલ્દી આપો ને. હા, લેખક કહે છે, મારા બૂટનું શું? મને બૂટ જલ્દી આપી દો. દુદા મામા કહે, અરે ભાણા, એ જ તો તને કહું છું. દુદા મામા કહે છે કે ભાણા, હું તને એ જ વાત કરું છું. આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. જાત્રા કરવા ગયા હતા એટલે બૂટનું કામ થયું નથી, એટલે બૂટ સીવ્યા નથી. આ બૂટ સીવવાનું કામ રહી ગયું છે, એટલે તું બેટા એક કામ કર, બરાબર, પછીથી બૂટ લઈ જજે. તો દુદા મામાએ આ વાત કરીને જે બાનું કાઢ્યું, બાનું નહીં, તેઓ ફરવા ગયા હતા, જાત્રા કરવા ગયા હતા અને બૂટ સીવાના રહી ગયા. લેખકને તો ઉત્સાહ હતો કે ગુરુવાર આવી ગયો છે, મને બૂટ મળી જશે, બૂટ પહેરીને હું ફરવા નીકળીશ. પણ લેખકનો જે આ ઉત્સાહ છે હવે તે શોખમાં પરિવર્તિત થઈ ગયો. આગળ જોઈએ. કામ તો ભાણા આખી જિંદગી કરવું જ છે ને, પણ જો શુક્ર શનિ રવિ એમ કર, સોમવારે લઈ જજે. બસ દુદા મામાએ બીજો વાયદો આપ્યો અને કહ્યું કે બેટા, કામ તો આખી જિંદગી કરવાનું જ છે ને, એટલે અમે જાત્રા કરવા ગયા હતા, હવે તું એક કામ કરજે, શુક્ર શનિ રવિ એક કામ કર, તું સોમવારે લઈ જજે. બરાબર, આજે ગુરુવાર થયો, શુક્ર શનિ રવિ જવા દે, સોમવારે તું બૂટ લઈ જજે. લેખક કહે છે, તમે ખોટા ખોટા ધક્કા ખવડાવો છો, બૂટ સીવી દેતા નથી. હા, લેખક નિરાશ થઈ ગયા અને કીધું કે તમે આવા ખોટા ધક્કા ખવડાવો છો અને મને બૂટ સીવી આપતા નથી. આવો બળબડાટ કરી ભગ્ન હૃદયે દરવાજો વટી જતો. ભગ્ન હૃદય એટલે નિરાશ થઈને. આવો બોલતા બોલતા લેખક નિરાશ થઈને ત્યાંથી આગળ દરવાજો વટી જતા, એટલે ત્યાંથી નીકળી જતા અને ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો બોલતો. લેખક નિરાશ થઈ ગયા અને પોતાની જાતને ફરીથી ઉત્સાહમાં લાવવા માટે તે કહેતા, આટલા દિવસ ગયા તો 3 દિવસ વધુ, એમાં શું? લેખક મન મનાવી લેતા કે હવે 3 દિવસની જ વાત છે ને, બરાબર, આટલા દિવસ તો બૂટ વગર કાઢ્યા છે, તો 3 દિવસ વધારે, સોમવારે તો બૂટ મને મળી જશે. અને આવું વિચારીને લેખક ઉત્સાહમાં આવી જતા. સોમવારે પાછો હું દુદા મામાની દુકાને જતો. સોમવાર આવ્યો, સોમવારે ફરીથી લેખક દુદા મામાની દુકાને આવતા અને તમને ખબર છે કે દુદા મામાની આદત હતી, એ જ શાંતિથી, એ જ સ્વસ્થતાથી દોરાને વીણ ચડાવતા એ મને આવકાર આપતા. એ જ શાંતિથી અને એ જ સ્વસ્થતાથી દોરી જે હોય મિત્રો, જે બૂટની દોરી છે, બૂટની દોરીને વીણ ચડાવતા દુદા મામા મને આવકાર આપતા કહેતા કે આવ ભાણા આવ, આવકાર આપતા અને કહેતા કે આવ ભાણા આવ. લેખક કહે છે કે બૂટ આપી દો, બીજી વાત જ નથી સાંભળવી. હે, પહેલી વાર આવ્યો તો તમે છોટું મિયાની વાત કરી, બૂટ આપી દો, તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું, આજે સોમવાર છે. લેખકે કીધું કે બૂટ આપી દો, તમે સોમવારનો વાયદો કર્યો હતો, આજે સોમવાર છે. દુદા મામા કહે, અરે ભાણા બેસ તો ખરો. બરાબર, મામા એમની વાતો ચાલુ કરી, કહે છે કે ભાણા તું બેસ તો ખરો, હું આ તારાથી મોટો, સોરી, બેસ તો ખરો, હમ, આ તારાથી મોટો શું કરે છે? તારાથી મોટો એટલે મોટા ભાઈની વાત કરે છે. દુધા મામા પૂછે છે કે તમારા મોટા ભાઈ શું કરે છે? અલેખક કહે છે કે અત્યારે પરશુરામ પોટરીમાં નોકરી કરે છે. અત્યારે હાલ તે પરશુરામ પોટરીમાં તેઓ નોકરી કરે છે. લેખકે જવાબ આપ્યો કે મોટા ભાઈ પરશુરામ પોટરીમાં જોબ કરે છે, નોકરી કરે છે. બસ આટલું સાંભળતા જ દુધા મામાની વાતો શરૂ થઈ હતી. આટલું સાંભળતા જ દુધા મામાની લાંબી વાતો શરૂ થતી. દુદા મામા કહે છે, અરે ભાણા કરીમભાઈ તે કાંઈ ભજન ગાય છે.
મામા એ લાંબી વાતો શરૂ કરી. કરીમભાઈ એ લેખકના મોટા ભાઈ છે અને જે દુધા મામા છે તેમની વાતો કરે છે કે કરીમભાઈ તો શું ભજન ગાય છે, કેવા સરસ મજાના ભજન ગાય છે. બધા જૂના ભજન ગંગા સતી અને પાનભાઈના, રવિ સાહેબના અને ખીમ સાહેબના બધા સારા ભજનો ગાય છે. મિત્રો ગંગા સતી તેમજ પાનભાઈ તેમજ રવિ સાહેબ અને ખીમ સાહેબ એમના ભજનો સાંભળવા જેવા છે. અત્યારે લગભગ 20-30 વર્ષ પહેલાં જે તેમના જે ભજનો આપણા ગુજરાતમાં તેમજ આખા ભારતમાં જે પ્રસિદ્ધ થયા અને ભક્તિનું જે એક આંદોલન જાગ્યું હતું તેમાં આ જે તમે જોઈ શકો છો તો એમની અંદર ગંગા સતીએ, પાનભાઈએ, રવિ સાહેબ અને ખીમ સાહેબે સારા ભજનો ગાઈને લોકોને સાચું જ્ઞાન આપ્યું છે. તો અહીંયા દુધામામા વાત કરે છે કે કરીમભાઈ શું ભજન ગાય છે, ગંગા સતીના ભજન ગાય છે, પાનભાઈના ભજન ગાય છે, રવિ સાહેબના અને ખીમ સાહેબના ભજન શું સરસ મજાના તેઓ ભજન ગાય છે. મોટો ભજન ગાય છે એ મને ખબર નહીં, મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા. બરાબર, દુધામામા કહે છે કે તમારા મોટાભાઈ ભજન ગાય છે એ તો મને ખ્યાલ નહોતો, પણ હમણાં સંતોની જ્યારે સંતની જગ્યામાં જ્યારે કરીમભાઈ ભજન ગાતા ગાતા હતા ત્યાં મેં તેમને સાંભળ્યા. લેખક કહે છે, અરે પણ મારા બૂટ આપી દો ને. બરાબર, લેખક બૂટ લેવા આવ્યા હતા અને કીધું કે બધી વાત જવા દો, મને મારા બૂટ આપી દો. અરે પણ મારા બૂટ આપી દો ને. દુધા મામા કહે છે કે હવે ભાણા તારું રહ્યું ને મારું રહ્યું, એમ કર શુક્રવાર પાકો. બરાબર, દુધા મામા કહે છે કે ચાલ તારું પણ નહીં અને મારું પણ નહીં બેટા, તું એક કામ કર શુક્રવારે બૂટ લઈ જજે. જો પહેલા ગુરુવાર પછી સોમવાર, હવે શુક્રવારનો વાયદો આવ્યો. હવે વેણ ફરે તો કહેજે, બસ વેણ એટલે વચન, હું વચન આપું છું શુક્રવારે તને બૂટ હું આપી દઈશ, તું બૂટ શુક્રવારે લઈ જજે. લેખક કહેતા જોજો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી. લેખકે કીધું કે શુક્રવારે બૂટ લીધા વગર હું જવાનો નથી. ન સીવવા હોય તો ના પાડી દો, પણ ધક્કા ખવડાવી ખવડાવીને તોડી નાખો માં. લેખક કહેતા કે તમારે ના સીવા હોય તો ના પાડી દો, પણ ખોટે ખોટા ધક્કા ખવડાવશો નહીં. દુધા મામા કહેતા કે તું નારાજ થા માં ભાણા, હવે શુક્રવારનો શનિવાર ન થાય, બસ જા. દુધા મામાએ કીધું કે તું નારાજ ના થા, તું નારાજ થઈશ નહીં. થામા માં શબ્દ છે ને મિત્રો એ નકાર શબ્દ છે, એનો મતલબ થાય છે નહીં. તો દુધા મામા કહે છે કે તું નારાજ થા માં ભાણા, હવે શુક્રવારનો શનિવાર ન થાય, બસ જા. દુધા મામાએ કીધું કે શુક્રવારનો શનિવાર નહીં થાય, તું નિરાશ થઈશ નહીં. આમ બધું પાકે પાયે કરી હું દરવાજા સુધી પહોંચતો, ત્યાં જ બૂમ મારતા દુધા મામાએ મને પાછો બોલાવ્યો. આવું બધું પાકા પાયે કરીને એટલે નક્કી કરીને લેખક દરવાજા સુધી પહોંચતા ત્યાં જ દુધા મામાએ લેખકને પાછા બોલાવ્યા અને કહ્યું, એ ભાણા જો ઉઘાડા પગે આવજે અને બૂટ પહેરીને જજે. દુધા મામાએ કીધું કે તું શુક્રવારે બૂટ લેવા આવ તો ઉઘાડા પગે આવજે, એટલે બૂટ પહેર્યા, બૂટ ચંપલ પહેર્યા વગર આવજે અને આ નવા બૂટ પહેરીને જજે. આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગમાં ને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું. આ સાંભળ્યા પછી લેખક એટલા આનંદિત થઈ જતા, એટલા ઉત્સાહમાં આવી જતા અને ત્યાંથી તેઓ કુંવરજી વાઘજીની દુકાન છે બજારમાં એ દુકાન વટી ગયા પછી લેખકને યાદ આવતું કે શું યાદ આવતું જોઈએ. કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવતું કે છ મહિનાથી હું ઉઘાડે પગે તો છું જ, હવે શુક્રવારે દુધા મામા શું ભાન ઉઘાડે છે. બરાબર, હે કુંવરજી વાઘજીની દુકાન વટાવ્યા પછી લેખકને યાદ આવતું કે 6 મહિનાથી તો હું ઉઘાડા પગે જ ભરું છું. હવે લેખક વિચારે છે કે શુક્રવારે હવે દુધા મામા શું ભાન ઉઘાડે છે એ પહેલેથી જ વિચારીને જાય છે, નક્કી કરે છે. જોઈએ આગળ, તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો અને એ કાંઈ કહે તે પહેલાં હું જ કહી દેતો. લેખક પૂરી રીતે માનસિક રીતે તૈયાર થઈને જે શુક્રવારે દુધા મામાની દુકાને જતા અને દુધા મામા કંઈ બાનું કાઢે એ પહેલાં જ લેખક તેમને કહી દેતા. લેખક જઈને કહેતા હું જ કહી દેતો, લાવો બૂટ. બરાબર, સીધી જ વાત કરી દીધી લેખકે કે મને બૂટ આપી દો. શુક્રવાર થયો, શુક્રવારે લેખક બૂટ લેવા માટે આવ્યા અને દુધા મામાએ કીધું કે બૂટ આપી દો. હવે દુધા મામા કહે છે કે ભાણા કાળા કરવા છે કે લાલ. બરાબર, દુધા મામાએ કીધું કે બેટા કેવા રંગના બૂટ બનાવવા છે, લાલ રંગના બનાવવા છે કે કાળા રંગના. કેવો ગુસ્સો આવ્યો છે ને તમને પણ આવતો હશે. લેખકને પણ થયું કે આ શું, પહેલા દિવસે તો નક્કી થયું હતું કે લાલ રંગના બૂટ બનાવવા છે,
આજે શુક્રવાર થયો અને તમે મને પૂછો છો કે લાલ રંગના બનાવવા છે કે કાળા રંગના. લેખક કહે છે કે અરે તમને 10 વાર કીધું છે લાલ કરવાના છે, પહેલે દિવસે જ નક્કી થયું છે ને અત્યારે પૂછો છો લાલ કરવા છે કે કાળા. લેખકે પણ ગુસ્સામાં કીધું કે તમને 10 વાર મેં કીધું કે મારે લાલ રંગના બૂટ બનાવવા છે ને પહેલા દિવસે તો નક્કી થયું કે લાલ રંગના બૂટ બનાવવાના છે અને અત્યારે તમે મને પૂછો છો કે લાલ કરવા છે કે કાળા. જોઈએ, દુધા મામા કહે છે કે હું તો લાલ જ કરતો હતો પણ પછી થયું કે ફેશન કાળાની છે એટલે થયું ભાણાને પૂછીને પછી આગળ વધવું. દુધા મામાએ બહાનું કાઢ્યું અને કહેતા હતા કે હું તો લાલ જ બૂટ બનાવવાનો હતો પણ મને એવું થયું કે અત્યારે કાળા રંગના બૂટની ફેશન ચાલે છે એટલે ભાણાને પહેલા પૂછી જો પછી બૂટ બનાવો. લેખક કહે છે અરે લાલ 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 હવે કાંઈ લાલ રંગના બૂટ બનાવવાના છે. દુધા મામા કહે છે કે અરે ભાણા સોમવારે જરૂર લઈ જજે, બસ ફરીથી સોમવારનો વાયદો કર્યો કે હવે સોમવારે તું બૂટ લઈ જજે. એવી સૂચના સાંભળતા ઘેર આવતો અને વળી પાછો સોમવારે એમની દુકાને પહોંચી જતો. આવી સૂચના મળતા કે સોમવારે બૂટ લઈ જશે આવું સાંભળીને લેખક ઘરે આવતા અને સોમવાર આવતો ત્યારે સોમવાર ફરીથી લેખક દુધા મામાની દુકાને આવતા બૂટ લેવા માટે. લેખક કહે છે પહોંચી જતો લાવો બૂટ. લેખકે કીધું કે બૂટ આપો. બરાબર, દુધા મામા કહે છે કે જો રહ્યા. દુધા મામાએ હવે બૂટ તૈયાર કરી નાખ્યા છે મિત્રો અને દુધા મામા કહે છે કે જો આ રહ્યા બૂટ. હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વાદળીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અધીરો થઈ લેવા ગયો ત્યાં જ તેઓ કહેતા જો બૂટ તૈયાર થઈ ગયા છે. લેખકે જોયા લાલ રંગના ચમકતા અને અણીવાળા વાદળીવાળા સરસ મજાના બૂટ દુધા મામાએ તૈયાર કર્યા હતા. લેખક ઓઠા સાથે, મિત્રો ઓઠું એટલે જે બૂટનું જે માપ હોય લાકડાનું બનાવેલું જે સાધન જેની અંદર બૂટ મૂકેલા હોય એને ઓઠું કહેવાય. તો ઓઠા સાથે લેખક બૂટ લેવા માટે જાય છે, આગળ વધે છે. ત્યાં જ દુધા મામા લેખકને રોકે છે અને કહે છે ભાણા 2 દિવસ ઓઠામાં રાખવા પડશે, નહીતર શું થશે કે તને ડંખ પડશે. સમજો, દુધા મામાએ કીધું કે ભાણા 2 દિવસ આ ઓઠામાં બૂટ મૂકી રાખવા પડશે, જો તું અત્યારે બૂટ લઈ જઈશ તો તને એમાં ડંખ પડશે. મિત્રો જો કોઈપણ બૂટ કે ચંપલ જ્યારે નવા તૈયાર થાય ને ત્યારે એને સીધા પહેરવામાં આવે ને તો મિત્રો એના જે ડંખ આપણને પડે એના કારણે આપણને પગમાં ફૂડલા થઈ જાય. તો અહીંયા દુધા મામાએ એ જ વાત કરી કે અહીંયા 2 દિવસ એને ઓઠામાં રાખવા પડશે, નહીં તો તને ડંખશે એટલે તું 2 દિવસ પછી બૂટ લઈ જશે. લેખક કહે છે કે ભલે રાખો ઓઠામાં, બસ 2 દિવસ પછી આવીને લઈ જઈશ. બરાબર, લેખકને તો હવે સંતોષ હતો કે બૂટ તૈયાર થઈ ગયા છે, હવે 2 દિવસ જ કાઢવાના છે ને, કંઈ વાંધો નહીં ઓઠામાં બૂટ રાખો, 2 દિવસ પછી હું બૂટ લઈ જઈશ. 2 દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં અને ઓઠો પણ નહીં. 2 દિવસ પછી જ્યારે લેખક આવ્યા તો ના તો બૂટ હતા ના તો ઓઠું હતું, બેમાંથી એક પણ જોવા મળ્યું નહીં. બરાબર, લેખક કહે છે ક્યાં છે મારા બૂટ, બૂટ મારા ક્યાં ગયા, તમે તૈયાર કર્યા હતા ક્યાં ગયા બૂટ. હવે દુધા મામા શું બહાનું કાઢે છે, કહે છે કે અરે ભાણા હું તને શું કહું છું, વાત જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો હતો. બરાબર, દુધા મામાએ વાત શરૂ કરી. દુધા મામા કહે છે કે સીતાપુર ગામથી મગનભાઈનો દીકરો સુરેશ અહીંયા આવ્યો હતો, ઈ આ બૂટ જોઈ ગયો, એને આ તારા લાલ રંગના બૂટ ગમી ગયા ને હઠ લીધી, મારે તો બસ આ જ બૂટ જોઈએ, તે શેઠે પુરજીભાઈને મોકલ્યા. બરાબર, સુરેશે હળ પકડી, હળ એટલે જીદ કરી કે મારે તો આ જ બૂટ જોઈએ છે અને તે ફુરજીભાઈને લઈને આવ્યો અને બૂટ લઈ ગયો, શેઠ ફુરજીભાઈને મોકલ્યા. સુરેશ હારે આવ્યો અને બૂટ લઈ ગયો, શેઠની સાથે સુરેશ આવ્યો અને સુરેશ તે બૂટ લઈ ગયો. ભાણાને આનાથી સારા બનાવી દઈશ, હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જશે. બરાબર, દુધા મામાએ કીધું કે મેં બૂટ સુરેશને આપી દીધા અને એમ વિચાર્યું કે ભાણાને હું આના કરતાં પણ સારા બૂટ બનાવી દઈશ, હવે તું એક કામ કર પરમ દિવસે, પરમ દિવસે એટલે કાલે નહીં બીજા દિવસે એટલે કે પરમ દિવસે તું આ બૂટ મંગળવારે બૂટ લઈ જજે. તો દુધા મામાએ ધક્કા ખવડાવીને લેખકને હેરાન કરી મૂક્યા. 2 દિવસ આમ કે આમ, બરાબર દુધા મામા કહે છે કે હવે 2 દિવસની જ વાત છે ને, 2 દિવસ આમ કે આમ, આટલા દિવસો થઈ ગયા, 2 દિવસ વધારે. આગળ જોઈએ, વળી મંગળવારે હાજર થયો ત્યારે દુધા મામાએ એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂક્યો.
મંગળવારે લેખક બૂટ લેવા માટે આવ્યા અને દુધા મામા કહેતા કે આવ ભાણા આવ, અને આટલું કહીને એ જ સ્વસ્થતાથી અને એ જ શાંતિથી દુધા મામાએ આ વાત કરી અને મેડામાંથી ચોપડો ઉતારીને લેખકની સામે તે ચોપડો ખુલ્લો કરીને મૂક્યો અને કહ્યું કે મૂક ભાણા પગ, બરાબર ચોપડો ઉતાર્યો અને કીધું કે ભાણા અહીંયા પગ મૂક. લેખક કહે છે શા માટે, લેખક કીધું કે શા માટે પગ મૂકું, ચોપડો માપ લેવા માટે ઉતાર્યો તો મિત્રો ગુસ્સો આવે છે ને, લેખકને પણ ગુસ્સો આવ્યો હશે. આગલું પરમાણુ હાથ વગું નથી રહ્યું, મૂળ વાત આમ હતી, બરાબર. મામા કહે છે કે પહેલાં તે જે માપ આપ્યું હતું બેટા એ મારી પાસે માપ અત્યારે છે નહીં તો હું બૂટ કેવી રીતે બનાવતો, એટલે મારી પાસે માપ જ નથી. વાત આવી હતી, હું તને કહેતા ખચકાતો હતો, મને એમ કે ભાણો ખીજાશે, હું તને કહી નહોતો શકતો, મને એમ કે ભાણો ખીજાશે. હે બેટા હું તને કંઈ કહી નહોતો શકતો અને મને એવું કે ભાણો ખીજાશે જો આવું કહીશ તો. આમ આ રીતના બહાના અને મારા અવિરત ધક્કાને અંતે 8 મહિને મને બૂટ મળતા. આવા ધક્કા ખવડાવી ખવડાવીને મને અંતે 8 મહિના પછી બૂટ મળતા. તો આટલા અવિરત બાના, આ રીતના જે બાના છે એ બાનાઓ તેમજ અવિરત ધક્કા ખાઈને લેખકને અંતે 8 મહિને બૂટ મળતા. વડીલોની બરોબર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગળ મોટા સીવાતા. લેખકના જે વડીલો છે એમની સૂચના પ્રમાણે એક આંગળ બૂટ મોટા સીવડાવવામાં આવતા, બરાબર. કેમ મોટા બૂટ સીવડાવવામાં આવતા મિત્રો ખબર છે, જેમ કે હવે તે મોટા થશે, જેમ જેમ મોટા થશે એટલે પગની સાઈઝ પણ મોટી થશે, એટલે બૂટની થોડી સાઈઝ વધારે રાખવામાં આવતી, એટલે 2 વર્ષ વધારે ચાલે, જેથી 2 વર્ષ બૂટ વધારે ચાલે. પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો, એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી હતી. 8 મહિનાના અંતે ભલે આટલા ધક્કા ખાધા પછી પણ જ્યારે મને બૂટ મળતા અને બૂટ મળ્યાનો મને આનંદ હતો. અત્યાર સુધી જે ધક્કા ખાધા છે, જે દુઃખ સહન કર્યું છે, જે યાતનાઓ સહન કરીએ તે બધું જ ભૂલાઈ જતું. આનંદમાં બૂટ પહેરીને જ્યારે હું નીકળતો ત્યારે લેખક કહે છે કે બજાર મને સાંકળી લાગતી હતી. જો કે મેળા, લગ્નગાળો, પરીક્ષા, દિવાળી એવા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જ વીતી જતા. આ બધા પ્રસંગો એમને એમ વીતી જતા. લગ્નગાળો છે, મેળા છે, પરીક્ષા છે, દિવાળી છે, આવા બૂટ પહેરવાના પ્રસંગો, બૂટ વગર પણ નીકળી જતા ક્યારેક. પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિષાદ નાશ પામતો. વિષાદ એટલે દુઃખ. બૂટ મળી ગયા એ આનંદના કારણે આગળનું જે દુઃખ છે એ દુઃખ લેખકને ભૂલાઈ જતું. જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા. લેખક કહે છે કે જ્યારે જ્યારે મારે નવા બૂટની મંજૂરી મને મળતી ત્યારે આ બધા દ્રશ્યો જે આપણે જોયા, હે દુધામામાં વારંવાર ધક્કા ખવડાવે, બરાબર, આ બધા દ્રશ્યો વારંવાર ફરીથી એની જે રિપીટ થતા હતા, ફરીથી ભજવાતા હતા. વારના નામમાં ફેર પડે, હા વાયદામાં ફેર નહોતો પડતો, વારના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે, વાયદા અને આ જ રહે, બરાબર. આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે, જે ધક્કા ખાધા છે બૂટ માટે અને એ ધક્કાનું જે દુઃખ છે એ દુઃખ આજે ભૂલાઈ ગયું છે. બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે, બરાબર. બૂટ મળ્યા છે તેનો આનંદ છે, ધક્કાનું જે વિષાદ છે વિષાદ ભૂલાઈ ગયું છે. દુધા મામાનો સ્નેહ નીતરતો અવાજ હજુએ કાનમાં પડઘાયા કરે છે. લેખક કહે છે કે આજે પણ મને કાનમાં દુધા મામાનો અવાજ સંભળાય છે. હે દુધા મામા જે કહેતા, હે એમ કરને ભાણા, સોમ મંગળ અને જો બુધવાર પણ જવા દે, એમ કર ગુરુવારે લઈ જજે, વાર પણ સારો ગણાય. આજે નવા બૂટ લેવાના થાય છે ત્યારે આ સ્નેહ ભીનો અવાજ અચૂક યાદ આવે છે. લેખક કહે છે કે આજે જ્યારે મારે નવા બૂટ લેવાના થાય છે ત્યારે મને દુધા મામાનો આ પ્રેમ ભર્યો અવાજ ખૂબ જ સંભળાય છે અને યાદ આવે છે. સાચું કહું છું, આજે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો. સાચી વાત છે મિત્રો, આજે મોંઘામાં મોંઘા બૂટ આપણે જ્યારે લઈ આવીએ છીએ પણ તે મોંઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો જે આનંદ 8 મહિના ધક્કા ખાધા પછી જે બૂટ મળે છે એ આનંદ જે થયો હતો એ આનંદ આજે નથી થતો જેટલો આનંદ દુધા મામાએ અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો હતો. તો મિત્રો આશા રાખું છું કે આ પાઠ તમને સમજાઈ ગયો હશે. તો 8 મહિનાના અંતે લેખકને બૂટ મળ્યા. બૂટ મળ્યા પછી લેખકને આગલું જે દુઃખ છે તે દુઃખ ભૂલાઈ ગયું. ખૂબ જ ધક્કા ખાવા પડ્યા અને પરિવારમાં રજૂઆત પણ કરવી પડતી અને એક બૂટ વારંવાર સીવડાવવા પણ પડતા. જો ફાટી ગયા હોય તો એના થીગડા મરાવીને પણ નવા કરાવી આપવામાં આવતા.
પણ લેખકની જે બૂટ લેવાની જે મંજૂરી છે એ તેમને ક્યારે મળતી? ત્યારે બૂટનો આકાર બદલાઈ જતો હે ને. જો પાઠમાં કંઈ પણ કન્ફ્યુઝન મિત્રો તમને હોય તો તમે મને ગ્રુપમાં જરૂર જણાવશો. આગળના પીરિયડમાં આપણે આ પાઠમાંથી જે ભાષા સજ્જતા છે તે હું તમને સમજાવીશ. આપણે વિશેષણના પ્રકારો જોઈશું. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો, તમે મને શાંતિથી સાંભળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, અસ્તુ.